नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनो स्वागत छे। दर्शक मित्रों, आज चर्चा करवी छे, खास करीने जे अत्यारे चर्चा में वधारे पड़तुं जोवा मळतुं होय तो दिल्ली गैंगरेपनी घटना, पण आपणे चर्चा एने लईने करवी छे। कारण के अत्यारे चारे बाजू ए ज समाचार प्रकाशित थई रह्या छे अने जे आप दुखद समाचार गणाईए छे आपणे के आ जे युवती भोग बनी अने आखर एने श्वास छोड़ी दीधा अने त्यारबाद पण सामान्य माणस एटलो बधो जाग्यो छे के हवे ए खरेखर खरा अर्थमां जाग्यो होय एवुं लागे छे। कारण के सरकार सामे फाइट आपवा माटे ऊभा थया छे। લોકો એવું કહેતા હોય છે કે લીડર આવે તો અમે આગળ આવીએ, પણ આજે દેખાય છે કે સામાન્ય વ્યક્તિ પોતાનું ઘર છોડીને રોડ પર આવ્યો છે। પણ દર્શક મિત્રો, આ ચર્ચા જે આજે કરવી છે, જે આ ઘટનાઓ બને છે, આપણે કહીએ છીએ કે આપણી સંસ્કૃતિ છે અને બહારની સંસ્કૃતિ છે। આપણી સંસ્કૃતિને આપણે માં માનીએ છીએ, બીજી સંસ્કૃતિને આપણે કદાચ માસી માનીએ છીએ, પણ શું એ માસીને ફોલો કરવાના કે માને ફોલો કરવાના, આ એક પ્રશ્નાર્થ અહીંયા થઈ રહ્યો છે। અને આ જ પ્રશ્ન ચર્ચાને હું કરવા માટે તમને ખાસ જણાવીશ કે અત્યારે આવી ઘટનાઓ માટે શું જવાબદાર કોણ હશે, અથવા શું આમાં આવી બધી ઘટનાઓ જ્યારે અંજામ પામે છે તેમાં ખરેખર પુરુષનો વાંક છે, ખરેખર યુવતીનો વાંક હોય છે, અથવા કે મહિલાનો વાંક હોય છે, આ ચર્ચા કરવી છે। એમાં કયા કયા પરિબળો કામ કરતા હોય છે, શું ખરા અર્થમાં એવું થાય છે ખરી કે યુવતીઓનો પહેરવેશ એવો હોય છે, મહિલાઓનો પહેરવેશ એવો હોય છે, એટલા માટે આવી ઘટનાઓ અંજામ પામતી હોય છે, કાં તો પછી પુરુષો ક્યાંક માનસિક વિકૃતતા ધરાવે છે એટલે આવી ઘટના બનતી હોય છે, આ જ ચર્ચા કરવી છે। આ ચર્ચામાં ભાગ લેવા માટે અમે અત્યારે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે બે મહાનુભાવોને। એમાં એક છે ગૌતમભાઈ શાહ, કે જેઓ મહિલા ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે, આવો એમનું સ્વાગત કરીએ। ગૌતમજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્તે। અને એમની સાથે બીજા એક મહાનુભાવ ઉપસ્થિત છે જેમને આપ ખાસ જાણો છો, કારણ કે વારંવાર ઘણા બધા વિષય પર અવનવી ચર્ચાઓ પણ તેઓ કરતા હોય છે। એમની વાત કરીએ તો તેઓ છે રુઝાન ખંભાટા, કે જેઓ ઉદ્યોગ સાહસિક છે, આપનું પણ સ્વાગત છે। ગૌતમજી, ચર્ચા જે આપણે કરવી છે, હમણાં જે મેં કીધું કે પહેરવેશની વાત કરી, એ ચર્ચા કરીએ પહેલાં એક વાક્ય બોલવાનું મન થાય છે। આપણા જનરેશનની વાત કરીએ, એવું કહે છે કે સંસ્કૃતિની મેં વાત કરી કે બહારની સંસ્કૃતિને આપણે ક્યાંક ને ક્યાંક વધારે પડતા ફોલો કરી રહ્યા છે, અને એવું કહેવાય કે ફેશનમાં ઘેલા છે અને સંસ્કૃતિમાં ઢીલા છે, કેટલું વ્યાજબી માનો છો? મને એવું લાગે છે કે જે પહેલાં આપણી ભારતની જે સંસ્કૃતિ હતી એમાં જે આપણે ડ્રેસ ને બધું હતું એટલા બધા સુંદર ને સારા હતા કે જે એ ટાઈમમાં આટલા બધા સુંદર સારા છે છે, પણ એનો સૌથી મોટો અગ્રણ્યો તો જે અત્યારે ટીવી ઉપર બધું ચાલ્યું રહ્યું છે ડ્રેસિંગનું, અને જે ફિલ્મોમાં ચાલ્યું રહી છે એના અનુરૂપ અત્યારે બધું બદલતું જાય છે। એટલે ગૌતમજી, આપ ક્યાંક એવું માનો છો કે આવી ઘટનાઓ માટે ક્યાંક આ એક પરિબળ બી કામ કરે છે પહેરવેશ? ચોક્કસ ડ્રેસ જોડે કોઈ લેવા દેવા નથી, કારણ કે અગર ડ્રેસ જોડે લેવા દેવા હતા સાહેબ તો રેકોર્ડ પર છે એક ને એવા 1000 કેસીસ કે એમાં 2 અને 2.5 વર્ષની નાની બચ્ચી હોય છે એના પર બી મોલેસ્ટેશન ને છેડછાડી થાય છે, અને 80 વર્ષની બિચારી એલ્ડરલી લેડીઓ છે એના પર બી થાય છે। તો આપણે ડ્રેસ ને ધેટ ઇઝ કેન નોટ બી ધ ઓનલી રીઝન, ને એવા બીજા બી કેસીસ બતાવો ડ્રેસ સિવાયના બી, યંગ લેડીઝ છોકરીઓના બી, 11 વર્ષની છોકરીઓના બી અને 25 વર્ષની છોકરીઓના બી, જેને ડ્રેસ સાથે કોઈ જ લેવા દેવા નથી, પણ એ લોકોને અમે આપણે જેમ વધુ બીજા શું લેવા દેવા છે હું ડિસ્કસ કરીએ, પણ ડ્રેસ આપણે એક બહાનું કરીએ છીએ ને સાહેબ, બહાનું કરવાનું બંધ કરો। નહીં નહીં, બહાનું આ બહાનું કરવાની કોઈ વાત જ નથી। તમને એક વસ્તુ કહું, આજે એક સ્કૂટર ઉપર એક છોકરી જતી હોય અને એટલું બધું ઊંચું ટી શર્ટ એને પહેર્યું અને પછી વારી ઘડીએ બેક સાઈડ પાછળ ખેંચ ખેંચ કરે અને પાછળથી કોઈ બી છોકરો કે ગાડી લઈને સ્કૂટર લઈને આવે, યા તો તમે જે પેલું કહે છે લોફ ડ્રેસ પહેરે છે અને પછી તમે વારી ઘડીએ તમે જીન્સ બી કેવા પહેરે છે, તો માર્કેટ સાઈડ ને બધે સાંજે ફરો તો તમને આપણને પોતાને જોઈને શરમ આવે, હું મારા પોતાને ફેમિલી લઈને જઈ શકતો, હું ક્લેમ ડ્રેસ નથી કરતો, પણ જે આ તમે કીધું સંસ્કૃતિ જે ચેન્જ થાય છે એ ચેન્જ થવાનું કારણ જેમને બેને કીધું કે પહેલા સ્લીવલેસ પહેરાતા હતા તો હું ના નથી પાડતો, એ સ્લીવલેસ માં બી એટલો ફરક હતો, કેટલા લો ગળા ને કેટલા બધા સ્લીવલેસ નતા કે જેના કારણે મનુષ્યને અથકની ધ્યાન ત્યાં જાય, તમે આજે પોતે એવા ડ્રેસ પહેરો છો કે અથકની ત્યાં જાય પછી તમે મનુષ્ય જેમ આપણે વાત કરી કે કદાચ એ જગ્યાએ એમનો હાથ જાય ત્યાં એ સરખું કરતા હોય છે, ક્યાંક કોઈક વ્યક્તિનો ત્યાં નજર પડે, પણ કદાચ એવું નથી લાગતું કે એમને ભલે કદાચ એ પહેરવાનું નોલેજ નથી અથવા તો એ પોતે કમ્ફર્ટેબલ નથી તેમ છતાં પહેરે છે ફેશન ફેશન ના 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 હું તમને ઘણી વાર કહેવા ત્યાં લો વેસ્ટ જીન્સ આવ્યા છે, બહેનોને શોક થતી હોય તો પહેરે, એમાં ખોટો શું છે? હવે તો એવા બી જીન્સ છોકરાઓ તો એવા જીન્સ પહેરે છે કે લો વેસ્ટ હોય ને અહીંયા પેલો બનિયાન કહેવાય ને, હા બનિયાન નું નામ લખ્યું હોય, ભલે હવે તો જીન્સ બરોબર છે એ લોકો પહેરે છે તો અમે તો કૂદી નથી પડતા એ લોકો પણ, તો એટલી તો આઈ મીન ડ્યુ રિસ્પેક્ટ ડોન્ટ ખોટું ના માનતા, પણ તમ લોકોને પોતાના જાતને એટલો કંટ્રોલ નથી કે પેલા જેવા જીન્સ પહેરે એટલે આપણે આવું દેખાડે તો આપણે કૂદી પડવાનું એમાં શરમ
હું પર્સનલી એવું માનું છું જી જી એક મિનિટ એ દ્રષ્ટિથી તમે જુઓ તો સાહેબ આપણે એવી દ્રષ્ટિ હોવી જ ન જોઈએ ને કેમ એવી દ્રષ્ટિથી જોઈએ છે આપણે બધાને આજે મારી નજર કોઈની ઉપર પડે અને હું એમ કહું કે તમે એટલી મારી મૂર્ખામી કહેવાય કે હું એમ કહું ના મેં એનો કઈ ડ્રેસ વન મિનિટ કે મેં એનો ડ્રેસ નથી જોયો હું ખાલી એ વ્યક્તિને જોયું અને કૂદી પડવાને જે શબ્દ છે એ તો બિલકુલ વાહિયાત છે કારણ કે કોઈ પુરુષ એવું તો મેં ન જો મને લેડીઝ ક્રિકેટમાં 40 વર્ષ થયા હું 40 વર્ષથી મારી ટીમો લઈને બહાર જઉં છું આખા વર્ષમાં 6-6 વખત જો મને જે સુધી કોઈ અનુભવ નથી કે કોઈ પુરુષ સ્ત્રીને જોઈને એને કૂદી પડ્યો હોય પણ તમારું બિહેવિયર એવું ના રાખો કે જેથી કરીને તમે બધાની નજરમાં આવો અને નજરમાં આવે પછી તમે કોઈ પુરુષ મારી સામે જોવે છે તો એક તો તમે હાથે કરીને એને પેલું એ કરો છો અને પછી તમે એમ કહો છો તમે મારી સાથે કેમ જુઓ છો આ કેવી રીતે હાઉ ઇઝ પોસિબલ આંખો બંધ ના કરી શકે આંખો બંધ ના કરી શકે વેરી ઓલરાઈટ જી જી બરોબર હતો કે આપણે ભગવાનના ડ્રેસ જોઈએ બહેનોના બી ડ્રેસ જોઈએ અમે ભાઈઓના બી ડ્રેસ જોઈએ છે કે નહીં અમે બી જોઈએ છે એ લોકોના બી બધા આવા એ લોકો બી બિઝનેસ કરે છે મસાજ કરતા નથી એટ્રેક્ટિવ હોય છે પણ હું પાછું રિપીટ કરું છું સાહેબ કે અમે બી ડ્રેસ જોઈએ છે નિહાલીએ છીએ પણ અમે કૂદી નથી પડતા તમને શું લાગે છે કે એ લોકો બી એવા ચેન ચલાઈઝ નોટ ધ રાઈટ વર્ડ આઈ શુડ યુઝ પણ એ લોકો બી થોડું એ લોકોનું ફિઝિક બતાવતા હશે પણ અમે કૂદી નથી પડતા એટલે પોઈન્ટ એ નથી સાહેબ ડ્રેસ જુઓ પણ તમારી મન અંડર કંટ્રોલ રાખો ને એવું તો શું ઘડી ઘડી કૂદી પડવાનું અને મેં આ વર્ડ એટલે યુઝ કર્યો છે કે વોટ ઇઝ રેપ ઓળખાણ પિક્ચર વાળા એ મતો છે ને એકબીજાને ઓળખતા હોય ને જોતા હોય કે ચાલ ને ચાલશે હું એને ઓળખું છું એ કઈ બોલશે નહીં યુ નો ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ જે આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ એ સિવાયની વાત કરીએ તમે કીધું એ પ્રમાણે કે એ સિવાયના મારા તમે 99% કેસીસમાં એ સિવાયના પેલા માણસ ભાઈએ પીધું હશે બીજી હવે તમે પૂછો છો ને બીજી ઇમ્પોર્ટન્ટ તમે વેસ્ટર્ન કલ્ચર ની સાહેબ વાત કરો છો યુ આર રાઈટ બટ વેસ્ટર્ન કલ્ચર કોને છોકરાઓને જે અત્યારે ફ્રીલી પોર્નો આવે છે ઓકે ઓકે એક મિનિટ શું એ કમ્ફર્ટેબલ હોય છે ખરી દરેક વ્યુતી માટે કે દરેક મહિલા માટે જે શોર્ટ્સ પહેરવાની વાત કરી આપે એ ખરેખર કમ્ફર્ટેબલ હોય છે કે ફેશન જે એટલે પહેરવું પડે છે ના ઈટ ડિપેન્ડ હવે મારે એમાં કોઈ સ્ટેટમેન્ટ હું કોઈના ભી ડ્રેસિંગ પર હું ઘણીવાર યુ આર રાઈટ કે એ ફેશન માટે કરતી હોય છે ને કમ્ફર્ટેબલ નથી હોતી તો આપણે એમાં એનો ઇન્ડિવિડ્યુઅલ એને મે બી એનું ઇન્ડિવિડ્યુઅલ વ્યુ પોઈન્ટ છે કે એને આવા સ્લીવલેસ પહેરવા છે કારણ કે બાજુવાલા બી સ્લીવલેસ પહેર્યા છે એનો કમ્ફર્ટ લેવલ ઇઝ નોટ અવર વ્યુ પોઈન્ટ તો અવર વ્યુ પોઈન્ટ ઇઝ ધેટ કે અગર એને કઈ ભી પહેર્યું છે ધેટ શુડ નોટ ઇન્સ્ટિગેટ અસ ટુ ગો એન્ડ ઇન માય ટર્મ્સ રેપ હર ઓર મોલેસ્ટ હર ગૌતમભાઈ જે આપણે વાત કરી પ્રમાણે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે શું દેખાડે છે એ વસ્તુને એ જ વસ્તુ જે છે એને કઈ અલગ રીતે સમજવામાં આવે એટલું થઈ શકે એક એમને જે પલ્લા કીધું જે ડ્રિંક્સ ની વાત કરી હા ચલો હવે આપ મને એમ કહો કે ઘણા છાપામાં આવે છે કે લેડીઝ બી ડ્રિંક્સ લે છે એટલે જેન્ટ્સ ડ્રિંક્સ લે એટલે ખરાબ થઈ ગયો લેડીઝ ડ્રિંક લે એટલે સૌકાર થઈ ગઈ એવું માનવાની જરૂર નથી અચ્છા લેડીઝ મને જેન્ટ્સ માં તો માનસો નહીં કોલેજમાં હું 18 વર્ષથી છું મેં પહેલા કોલેજમાં કોઈ દિવસ કોઈ છોકરીના મોડે એવું નથી સાંભળ્યું કે આઈ વોન્ટ હગ વિથ યુ બરાબર આજે હું જોઈ રહ્યો છું તો જે તમે કૂદી પડવાની વાત કરો વન મિનિટ જે કૂદી પડવાની વાત છે આ છે આજે હું પુરુષ તરીકે કોઈ છોકરીનું કહે કે આઈ વોન્ટ હગ વિથ યુ તો હું ગભરાઈશ કારણ મને એમ ડર લાગશે છોકરી નોર્મલી કહી શકે છે અને જયારે છોકરી કહે તો એને આપણે પુણ્યમાં ગણીએ છીએ જો આ જ વસ્તુ છોકરો કહે તો કે તમે તમે એને ખોટું કરો છો કેમ તે આવી હિંમત કરી કેમ તે છોકરી સાથે આવી બીઓ કરી નંબર ટુ વન મિનિટ બીજી વસ્તુ કે તમે બસમાં બેન તો નહીં ફર્યા હોય હું બસમાં ફરું છું મેં બસમાં જોયું છે કે કોલેજના છોકરા છોકરીઓ પહેલેથી જઈને સીટ રોકી લે છે હવે એ છોકરા છોકરી જે રીતની કોમેન્ટ્સ કરે છે અને છોકરાએ કોમેન્ટની છોકરી એની સાથે કોમેન્ટની સાથે ધી ભાષામાં એને જે સવાલનો જવાબ આપે છે આ તમને લાગે છે કે તમે છોકરાને નથી ઉશ્કેરી રહ્યા તમે ધી ભાષામાં એને એક તો જવાબ આપો અને પછી બે જણા એને એમ કહો કે તમે ખોટું કરો છો એટલે તમે કૂદી પડ્યા અરે શું કૂદી પડ્યા તમે બોલ્યા તેનું રિએક્શન આવ્યું ને તમે ના બોલો તેનું કોઈ રિએક્શન નથી આવ્યું હું ત્રીજી વસ્તુ હજી બી તમે જો સ્કેન્ડલ થી પેલું સ્કેન્ડલ સુધીનું તમને એક દાખલો કહું અત્યારે બધા હિરોઈન હાથમાં પેલી મીણબત્તી લઈને રોડ ઉપર નીકળી ગયા હું માનું છું ધામીની સાથે બહુ ખરાબ થયું છે એની ઉપર જેટલામાં ખરાબમાં ખરાબ સ્ટેપ લેવાય જેને બી બળાત્કાર કર્યો છે એની ઉપર હું માનું છું પણ વેરી સેકન્ડે તમે જુઓ કે જે
દિવસે આ લોકો બધા મીણબત્તી લઈને ફર્યા, એ લોકો બીજા દિવસે ડાન્સ બારમાં ભેગા થયા. કારણ કે 31મી ડિસેમ્બર હતી અને પછી રેન ડાન્સ હવે નીકળવાનો છે. રેન ડાન્સ કે રેન ડાન્સમાં આજે છોકરી પલડીને તમે નાચતી હોય અને પછી તમે કહો આંખ બંધ કરી તમે મંજીરા વગાડો, હાઉ ઇઝ પોસિબલ? મારો પોઈન્ટ દારૂ પીને રેપ કરવાનો હતો. દારૂ સારું છે કે ખોટું છે પોઈન્ટ નહોતો સાહેબ, રાઈટ? એટલે એ લોકો કંટ્રોલ નથી કરી શકતા છોકરાઓ દારૂ પીને. બીજો પોઈન્ટ, હવે તમારો જે બસમાં હતો કે બસમાં સાહેબ પહેલા હું બી ટ્રાવેલ કરતી હતી એવું નથી, ડોન્ટ બી રોંગ ઇમ્પ્રેશન, પણ જે દ્વિભાષામાં વાત કરવાની હતી જુદું હતું એ વખતે, થોડો સીન જુદો. આપણે પોઈન્ટ પર આવીએ, દ્વિભાષા. આપણે રેપ સુધીની વાત નથી કરતા, જસ્ટ શરૂઆત ની વાત છે, રિસ્પોન્સ ની વાત છે. શરૂઆત ક્યાંથી થાય છે અથવા તો કઈ રીતે થાય છે, આપણે રેપ સુધી પહોંચવાની વાત નથી કરતા. સર એ જ કેવા માંગુ છું તમને ક્યારના કે ડબલ મીનિંગ માં અગર છોકરી વાત કરતી હોય, ધેટ ડઝન્ટ મીન શી ઇઝ અ લૂઝ કેરેક્ટર, સો ઇટ વિલ ઇન્સ્ટિગેટ યુ ઓર ગિવ યુ અ લિંક કે આ મારા રેપ કરો છે. એક મિનિટ, ડબલ અર્થ નો મીનિંગ શું થાય છે કે હું આજે કોઈ ડબલ અર્થમાં કોઈ વાત કરું છું, તમે સારી ભાષામાં કોઈ વસ્તુનો ડબલ અર્થ કરો ને તેનો મેં વાત નથી કરતો, પણ આજે સેક્સ મેટરની કોઈ વાતચીત ચાલતી હોય અને તમે એનો ડબલ અર્થમાં કાઢો તો એનો મીનિંગ શું થાય કે એના પ્રત્યેક શું પડવાનું? એક મિનિટ દર્શક મિત્રો, આ ચર્ચા અહીંયા ચાલુ છે પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો, ફરીથી પાછા મળે છે એક વિરામ બાદ.